સુરતમાં વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વરેહી નદીમાં ગોળાપુર આવતા નદી બે કાંઠે વહેવા લાગી છે. તો લુહારવડથી કોલખડી જતો માર્ગ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે પરથી પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વરસાદને પગલે નદીઓ અત્યારે ગાંડીતુર બની છે. આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં નદીઓ ગાંડીતુર બનેલી જોવા મળી રહી છે. પાણીનો પ્રવાહ ધોધમાર જોવા મળી રહ્યો છે. સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદને પગલે નદીઓ અત્યારે ગાંડીતુર બનેલી જોવા મળી રહી છે. તો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, ભયાનક પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વરેહી નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેવા લાગી છે. લુહારવાડથી લઈને કોલખડી જતો માર્ગ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા, જેના કારણે રસ્તો બંધ કરી દેવાયો છે. વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર નિહાળી શકો છો કે નદીઓનો પ્રવાહ કેટલો જોવા મળી રહ્યો છે અને નદીઓ કયા પ્રકારે ગાંડીતુર બનેલી જોવા મળી રહી છે. સુરતના વરેહી નદીમાં ઘોડાપુર આવ્યું. ઘોડાપુર આવતા નદી અત્યારે બે કાંઠે વહેવા લાગી છે. પાણીનો ભયાનક પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભયાનક આ દ્રશ્યો સામે આવ્યા છે સુરત. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નલીન જોડાઈ ગયા છે. જી નલીન, સુરતમાં વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે અને બે કાંઠે વહેવા લાગી છે. તો આ સાથે જ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો છે. અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ? બિલકુલ થી નિરાલી, સુરત ગામમાં વહેલી સવારથી જે પ્રકારે વરસાદી વાતાવરણ યથાવત છે, કહી શકાય કે સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેના જ પગલે જે નદીઓ છે બંને કાંઠે વહેતી થઈ છે. સુરત ગ્રામ્યમાં ભારે વરસાદને પગલે જે નદીઓ છે ગાંડીતુર બની છે અને બેઉ કાંઠે વહી રહી છે. વાત કરીએ માંડવીની, તો માંડવીનો જે લુહારવડ ગામ આવેલું છે, લુહારવડથી જે કોલખડી જતો માર્ગ છે તે બંધ થયો છે. કહી શકાય કે માંડવીના 10 જેટલા જે માર્ગો છે તે ભારે વરસાદને કારણે જે લો લેવલ કોઝવે છે ઓવરટપિંગ થવાને કારણે બંધ થયા છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે અને વરસાદને લઈને જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે. જોકે હાલ ઉમરપાડા પંથકમાં વરસાદે વિરામ લીધો છે, એટલે કહી શકાય કે જે વરસાદે વિરામ લેતા હાલ અત્યારે ઘણા ખરા જે રસ્તાઓ છે તે ખુલી ગયા છે. પરંતુ વાદળછાયું વાતાવરણ હજી પણ યથાવત છે, એટલે કહી શકાય કે હજી પણ વરસાદ પડી શકે છે અને તમામ જે જળાશયો છે તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ વર્તાઈ રહી છે. જી જનલેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હજુ પણ વરસાદી માહોલ ત્યાં યથાવત જોવા મળી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ ત્યાં યથાવત જોવા મળી રહ્યો છે. વરસાદે અત્યારે વિરામ લીધો છે અને વરસાદના વિરામ બાદ ત્યાં નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા, પરંતુ નદીઓ ગાંડીતુર બનેલી જોવા મળી રહી છે.